ગાંધીનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની બેદરકારી આવી સામે. ઘોઘા જકાતનાકા પાસે આવેલ વારાહી રોડ ઉપર આવેલ આયુષ્યમાન હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની બેદરકારી. મહુવા તાલુકાના કાકરડી ગામનો 4 વર્ષીય બાળક તેના મામાના ઘરે પડી જતા પગમાં આવ્યું હતું ફ્રેક્ચર. ઇજાગ્રસ્ત બાળકને આયુષ્યમાન હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ, જેમાં હોસ્પિટલના ડોક્ટરે જમણા પગના બદલે ડાબા પગમાં પ્લાસ્ટર કરી આપ્યું. પરિવારજનોને ખબર પડતા હોસ્પિટલમાં મચ્યો હતો ભારે હોબાળો. આયુષ્યમાન હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા હોસ્પિટલની આબરૂ ના જાય એ માટે પરિવાર સાથે સમાધાનની કરી હતી વાત, જ્યારે આ બનાવને લઈને હજી સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. મારું નામ રાવ ક્રિશ છે, ભાવનગરમાં રહું છું. હવે આ બાળક છે મારા મામાનો છોકરો છે, બરાબર. આ મારો ભાણે છે, વિવાન સોલડાણી નામ છે, મહુવા તાલુકાના કાકડી ગામમાં રહે છે, બરાબર. 2 દિવસ પ્રસંગ માટે અહીંયા અમારા ઘરે રોકાવા આવ્યા હતા, ખરીદી માટે આવ્યા હતા, બરાબર. તો સાંજના 7 વાગ્યાના ટાઈમે એ બગીચામાં રમવા ગયા હતા, એટલે છોકરો તો બાળક તો રમતા રમતા પડી જાય, એટલે જમણા પગમાં એને ફ્રેક્ચર આવ્યું હતું. એ અમે આયુષ્યમાન હોસ્પિટલમાં ઘોઘા જકાતના કાઢી બાજુમાં વારાહી રોડ ઉપર આવ્યા હતા, બરાબર. એટલે એક્સરે કર્યો, એક્સરેમાં જમણા પગ ઉપર ફ્રેક્ચર આવ્યું છે. અમને જાણ નથી કયા પગ ઉપર ફ્રેક્ચર છે, બરાબર. અને જે ડૉક્ટર છે એણે ડાબા પગ ઉપર ફ્રેક્ચર કરી નાખ્યું છે, કરવાનું હતું જમણા પગ ઉપર અને કર્યું છે ડાબા પગ ઉપર પ્લાસ્ટર, બરાબર. એટલે ઘરે ગયા અમે એક્સરે જોયો, એ ઉપરથી એના મમ્મી પપ્પા છે એ તો અભણ છે, બરાબર, એને ખબર નથી પડતી. એટલે મેં એક્સરે જોયો એટલે મને આઈડિયા આવ્યો કે જમણા પગમાં ફ્રેક્ચર છે અને ડાબા પગમાં કર્યું છે. એટલે અમે હોસ્પિટલે છોકરાને બાળકને લઈને આવ્યા છે, બરાબર. અને પ્લસ જ્યારે છોકરાને પ્લાસ્ટર થતું હતું ત્યારે એક મેડમ હતા, મેડમનું નામ તો મને આઈડિયા નથી, પણ કોઈક મેડમ જે પ્લાસ્ટર કરતા હતા એને એમને આ પપ્પાએ કીધું કે છોકરાને જમણા પગમાં દર્દ છે, ડાબા પગમાં નથી, દુખાવો જમણા પગમાં છે. છતાંય મેડમે એના પાઠ શીખવે છે કે અમે ડૉક્ટર છીએ, અમને ખબર હોય તમને ખબર ન હોય, તમે ખાલી જોવો કામ કરો, બરાબર. એટલે અમારું કહેવું એમ છે કે જો આવડા મોટા હોસ્પિટલમાં આવી રીતે બેદરકારી થતી હોય, બરાબર, તો બીજા સાથે શું ન થાય. હવે 4 વર્ષનું બાળક થોડો બોલી શકે કે એને કયા પગમાં દર્દ છે, મને જમણા પગમાં દર્દ છે તો મને ડાબા પગમાં પાટો બાંધો, બરાબર. એટલે 4 વર્ષનું બાળક છે અને ફૂલ એને દુખાવો તો અત્યારે સખત ફૂલ થતો હતો, અત્યારે તો એ સૂઈ ગયો છે અને દવા લેવાની બાકી છે, બરાબર. અને અહીંયા જે આ હોસ્પિટલના જે ઓનર છે મારડિયા સાહેબ, એના જોડે વાત થઈ, એણે અમને વ્યવસ્થિત સારી રીતે કીધું, એના રીતે ઓકે છે. અને એના પ્લેઝરમાં આવે છે કે અમે તમારી યાર માફી માગીએ, એને પૂરા સ્ટાફથી માફી માગી છે. પણ અમારું કહેવું એમ છે એ માફી માગે એમનો હાલે, એનો સ્ટાફ આખો બેદરકારીવાળો છે, કાં એનો સ્ટાફ બદલો, કાં એને આ જે સ્ટાફ છે એને સુધારો. અને ભાવનગરની જનતા અને આખા ગુજરાતમાં આ વાત ફેલાય કે આયુષ્યમાન હોસ્પિટલ નામની હોસ્પિટલ છે ને આવી રીતે બેદરકારી થાય છે અને બીજાના સાથે ન થાય, એટલે અમે આ પગલું ભર્યું છે અને અમે પોલીસ કેસ કરવાના છીએ.